हेलो फ्रेंड्स, स्वागत छे આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આજે આપણે બનાવીશું પંચરત્ન મસાલા ખીચડી। ફ્રેન્ડ્સ, ખીચડી તો દરેક ઘરમાં બનતી હોય છે, પણ આ ખીચડી આજે આપણે સ્પેશિયલ રીતે બનાવેલી છે। તો વિડિયો પૂરેપૂરો જોજો, અને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલો બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડિયો સૌથી પહેલા આપને મળે। तो चलो बधी टिप्स साथे नवी रीते बनावीए मिक्स वेजिटेबल पंचरत्न खीचड़ी। तो खीचड़ी बनावा माटे अहीं अमे पांच धान लीधेला छे, जेमां बे चमची जेटली तुवेर दाळ, बे चमची जेटली मगनी फोतरावाळी दाळ लीधी छे, बे चमची जेटली चणानी दाळ लीधी छे अने बे चमची जेटली अड़दनी दाळ लीधी छे। साथे एनाथी डबल मैं चोखा लीधेला छे। अत्यारे मैं कोलम चोखानो उपयोग करेलो छे, पण खीचड़ी माटे तमारा घरमां जे चोखानो उपयोग करता होय ए चोखानो उपयोग करी अने तमे आ पंचरत्न खीचड़ी बनावी सको छो। तो पहला तो आपणे बधा दाळ अने चोखा मिक्स करशू। तो मोटा वासणमां आपणे दाळ उमेरी देशू, जेमां मगनी दाळ, तुवेर दाळ, चणानी दाळ साथे अड़दनी दाळ अने चोखा पण मिक्स करी देशू। तो अहीं दाळ चोखा मिक्स करी लीधा छे। दाळ चोखा मिक्स करी अने एक वक्त आपणे माप करी लेशुं, जेथी पाणीनो प्रमाणनो तमने आइडिया आवे। तो अहीं दाळ चोखा मिक्स करता एक मोटो वाटको भरी अने दाळ चोखा थयेला छे, तो मोटा वासणमां उमेरी देशुं अने दाळ चोखाने सारी रीते धोई लेशुं। दाळ चोखानो उपयोग करता पहेला हाथेथी सारी रीते चोळी अने धोवामां, जेथी दाळमां रहेलो बधो पाउडर दूर थई जशे। तो अहीं तमे जोई शको छो के उपरनुं पाणी एकदम डोळू थई गयुं छे। तो आ रीते आपणे बे वखत धोई लेशुं अने एकदम सरस दाळ चोखा साफ करी लेशुं। अहीं दाळ चोखा मैं त्रण पाणीथी धोई लीधा छे। हवे दाळ चोखा पलाळवा माटे आपणे जे वाटको भरी अने दाळ चोखा लीधेला, तो ए ज वाटको भरी अने एक वाटको आपणे दाळ ચોખામાં પાણી ઉમેરી અને 10-15 મિનિટ દાળ ચોખા પલાળી દેશું, પછી આગળની પ્રોસેસ કરશું। દાળ ચોખા પલાળ્યાને 10 મિનિટ થઈ ગઈ છે, હવે ખીચડી બનાવશું। તો ખીચડી બનાવવા માટે ગેસ ઉપર કુકર મૂકેલું છે। તો જે વાસણ ભરીને તમે ખીચડી લીધી હોય એનાથી આપણે 5 ભાગનું પાણી ખીચડી બનાવવા માટે મૂકવાનું છે। અત્યારે 4 વાટકા પાણી મેં કુકરમાં ઉમેરેલું છે, એક વાટકો પાણી આપણે ખીચડી પલાળવામાં ઉમેરેલું છે। હવે પાણીમાં જ આપણે મીઠું ઉમેરી દેશું, તો સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હળદર પણ ઉમેરી દેશું, જેથી ખીચડીનો કલર બહુ સરસ આવશે। બધું મિક્સ કરી લેશું। મિક્સ કર્યા પછી કુકરનું પાણી થોડું ગરમ થવા દેશું। અહીંયા કુકરમાં ઉમેરેલું પાણી ગરમ થઈ ગયું છે, તો પલાળેલી ખીચડી કુકરમાં ઉમેરી દેશું। ચમચાથી મિક્સ કરી લેશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું પાણી સાથે ખીચડી મિક્સ કરતાં પોણું કુકર ભરાયેલું છે। હવે મેઇન પ્રશ્ન એ છે કે ગમે ત્યારે તમે કુકરમાં ખીચડી બનાવો એટલે ઉભરાય જ, પણ આજે તમને એવી ટિપ્સ આપું છું કે તમારી ખીચડી બિલકુલ નહીં ઉભરાય। તો ખીચડી સાથે જ આપણે એક નાની ચમચી જેટલું ઘી ઉમેરી દેશું અને કુકરના ઢાંકણમાં પણ ઘી લગાવી દેશું। આ રીતે કુકરના ઢાંકણમાં ઘી લગાવવાથી તમારી ખીચડી બિલકુલ નહીં ઉભરાય કે નહીં બહાર નીકળે। તો આ રીતે ઢાંકણમાં અને રિંગ ઉપર પણ આપણે ઘી લગાવી દેવાનું છે। અત્યારે હું ઘી લગાવું છું, પણ ઘીની જગ્યાએ તેલ પણ લગાવી શકો છો। તો કુકરના ઢાંકણમાં સારી રીતે ઘી લગાવી દીધા પછી કુકરનું ઢાંકણ પેક કરી દેશું અને કુકરમાં 4 સીટી થવા દેશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ ખીચડી બનાવશું। ખીચડીમાં 4 સીટી થઈ ગઈ છે અને કુકરની હવા એની મેળે રિલીઝ થવા દીધી છે। ખીચડી ચેક કરી લઈએ। અહીંયા તમે જોઈ શકો છો કે આપણું કુકરનું ઢાંકણ બિલકુલ કોરું છે, ઉપર કે નીચે ક્યાંય પણ ખીચડી ઉભરાયેલી નથી। અહીંયા ખીચડી આપણી જોઈએ છે એવી એકદમ સરસ ઢીલી છે અને ખીચડી સરસ બફાઈ પણ ગઈ છે। તો તૈયાર કરેલી ખીચડી સાઈડ પર રાખી દેશું અને ખીચડી વધારે હેલ્ધી બનાવવા માટે સ્પેશિયલ વઘાર કરશું। ગેસ પર કડાઈ મૂકેલી છે, કડાઈમાં તેલ મૂકશું અને તેલની સાથે જ 2 ચમચી જેટલું ઘી પણ ઉમેરશું। તેલ અને ઘી ગરમ થઈ ગયા છે, તો અહીંયા મેં 2 ચમચી જેટલા શિંગદાણા લીધા છે, શિંગદાણા તળી લેશું। શિંગદાણા થોડા તળાઈ ગયા છે, અહીંયા 7-8 કાજુ લીધેલા, કાજુ પણ શિંગદાણાની સાથે જ ઉમેરી દેશું।
तो अहीं सींगदाणा अने काजू सरस तड़ाई गया छे, प्लेट में काढ़ी लेशु। सींगदाणा अने काजू प्लेट में काढ़ी लीधा पछी एज कढ़ाई में आपणे अर्धी चमची राई उमेरशु, अर्धी चमची जीरू, साथे 15-20 मेथीना दाणा पण उमेरी देशु। અને અહીંયા મેં ખડા મસાલા લીધા છે, જેમાં એક સૂકું લાલ મરચું, એક ચમચી જેટલા ધાણા, 4 લવિંગ, એક ટુકડો તજ અને ચક્રફૂલ લીધેલું છે। કડાઈમાં ઉમેરી દેશું, સાથે તમાલપત્રના 2 ભાગ કરી અને ઉમેરી દેશું। બધા જ ખડા મસાલા એકદમ સરસ સંકળાઈ ગયા છે। લીમડો ઉમેરી દેશું, લીમડાની સાથે જ અહીંયા મેં વેજીટેબલ લીધા છે, જેમાં બટેકું, ફ્લાવર, વટાણા, કેપ્સિકમ અને ગાજર લીધેલું છે। તો પહેલા આપણે ગાજર ઉમેરશું અને ગાજરની સાથે બટેકા પણ ઉમેરી દઈશું। મિક્સ કરી દઈશું। ગાજર અને બટેકાને બફાતા થોડી વાર લાગે છે, એટલે ગાજર બટેકા પહેલા ઉમેરી દેવાના। ગાજર અને બટેકાની સાથે ફ્લાવર પણ ઉમેરી દઈશું। ફ્લાવરનો ઉપયોગ કરતા પહેલા 2-3 પાણીએ સારી રીતે ધોઈ લેવાનું અને પછી જ ઉપયોગ કરવાનો। અહીંયા ધોઈ અને સાફ કરેલું ફ્લાવર ઉમેરી દીધું છે અને એની સાથે જ વટાણા પણ ઉમેરી દઈશું। ફ્રેન્ડ્સ, ખીચડી એવી વસ્તુ છે જે બીમાર માણસને બેઠા કરી દે, અને જો એમાંય તમે આ મિક્સ વેજીટેબલ સાથે પંચરત્ન ખીચડી બનાવશો તો એક જ ખીચડીમાં તમને બધા બેનિફિટ મળી જશે। અહીંયા કડાઈમાં ઉમેરેલા વેજીટેબલ થોડા સોફ્ટ થયા પછી આપણે કેપ્સિકમ ઉમેરી દઈશું। કેપ્સિકમ પણ મેં બારીક સમારી લીધેલું છે। અહીંયા મેં 4 લીલા મરચા અને 1 ટુકડો આદુ ક્રશ કરીને લીધેલો છે, એ પણ ઉમેરી દઈશું। આદુ મરચાની તીખાશ તમારા પસંદગી મુજબ વધારે કે ઓછી કરી શકો છો। હવે મસાલા કરી લેશું। 1/2 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું। મીઠું અત્યારે આપણે વેજીટેબલના ભાગનું જ ઉમેરવાનું છે, ખીચડીનું મીઠું આપણે ખીચડીમાં ઉમેરી દીધું છે, એટલે મીઠું જાળવીને ઉમેરવાનું। બધો મસાલો વેજીટેબલ સાથે સારી રીતે મિક્સ કરી લેશું। બધો જ મસાલો મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ ધીમી કરી અને ઢાંકણ ઢાંકી દેશું, જેથી વેજીટેબલ ઝડપથી સોફ્ટ થઈ જાય। વચ્ચે વેજીટેબલને આ રીતે મિક્સ કરતું રહેવાનું। અહીંયા વેજીટેબલ થોડા સોફ્ટ થયા પછી વેજીટેબલના ભાગનું આપણે 1/2 ગ્લાસ જેટલું જ પાણી ઉમેરશું। વેજીટેબલ થોડા બફાઈ જાય પછી આગળની પ્રોસેસ કરશું। ઢાંકણ ઢાંકી દેશું, થોડી વાર પછી વેજીટેબલ ચેક કરી લઈએ। આ વેજીટેબલને આપણે શાકની જેમ બાફવાના નથી, વેજીટેબલ થોડા ક્રંચી રહેશે તો આપણી પંચરત્ન ખીચડીમાં સ્વાદ વધારે આવશે। અહીં આપણે તમે જોઈ શકો છો કે ફ્લાવર પણ બફાઈ ગયું છે અને બાકી રહેલા શાકભાજી પણ બફાઈ ગયા છે। હવે જે આપણે ટમેટા સમારીને રાખેલા એ ટમેટા ઉમેરી દઈશું। ટમેટા પાછળથી જ ઉમેરવાના જેથી વધારે બફાઈ ના જાય, અને સાથે 1/2 લીંબુનો રસ પણ ઉમેરી દઈશું। બધું એક વખત સારી રીતે મિક્સ કરી લેશું। હવે જે આપણે પંચરત્ન ખીચડી બાફીને રાખેલી છે એ ખીચડી ઉમેરી દઈશું। અને ખીચડી વેજીટેબલ સાથે સારી રીતે મિક્સ કરી લેશું। ફ્રેન્ડ્સ, મારા ઘરમાં તો બધાને આ પંચરત્ન ખીચડી ખૂબ જ પસંદ છે। તમે કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટમાં જણાવજો,
અને જો તમે આ રીતે પંચરત્ન ખીચડી ના બનાવતા હોય તો એક વખત ચોક્કસ બનાવજો, બધાને ખૂબ પસંદ આવશે અને સાથે સ્વાદિષ્ટ પણ ખૂબ જ બને છે। તો અહીંયા બધા જ વેજીટેબલ મેં ખીચડી સાથે મિક્સ કરી દીધા છે। થોડી વાર ઢાંકણ ઢાંકી દેશું, થોડી વાર પછી જોઈ લઈએ। તો ખીચડી સાથે વેજીટેબલ સારી રીતે મિક્સ થઈ ગયા છે। એક વખત ચમચો ફેરવ્યા પછી આપણે જે કાજુ અને શેંગદાણા તળીને રાખેલા છે એ ઉમેરી દેશું। અને સાથે ફ્રેશ કોથમરી પણ મિક્સ કરી દેશું। ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તૈયાર થયેલી પંચરત્ન ખીચડી સર્વ કરશું। ઉપરથી થોડી કોથમીર નાખીને ગાર્નિશ કરશું। તો આપણે પંચરત્ન ખીચડી સાથે મસાલા છાશ પણ સર્વ કરશું। તો પંચરત્ન ખીચડી સાથે તમારે બીજી કોઈ વેરાયટીની જરૂર નહીં પડે, મસાલા છાશ હોય અને પાપડ હોય એટલે તમારી ડિશ કમ્પ્લીટ। તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આ સ્પેશિયલ રીતે બનેલી પંચરત્ન મસાલા ખીચડીની રેસીપી કેવી લાગી। આજે બસ આટલું જ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બાય, થેન્ક યુ।